જળા ચર્ચા જબરજસ્ત સરી છે મોલાના સકંજામ આવ્યા છે અને આખરે જે વિવાદિત નિવેદન હતું એને લઈને સકંજામ આવ્યા છે જુનાગઢ પોલીસ પહોંચી ગઈ છે જે આ મોલાના મુક્તિ સલમાન આઝારીને લઈને પોલીસ જુનાગઢ પહોંચી છે આવતીકાલે મોલાનાને કોર્ટમાં રજૂ કરાશે એનસીબીની ટીમ મોલાનાને લઈને હેડક્વાર્ટર પહોંચી છે રાત પર મોલાનાની પુછપરછ થશે ગુજરાત એટીએસસી ટીમ મુંબઈથી મુક્તિ સલમાનની ધરપકડ કરી છે ભડકાઉ ભાષણ મામલે મફતી સલમાનની ધરપકડ કરાઈ છે જી તો પહેલા તો પરમિશન લેવામાં આવી કે ધર્મને લઈને અને વ્યસન મુક્તિને લઈને જે સંબોધન કરવાના છે મોલાના મુફ્તી પરંતુ ત્યારબાદ જે ભાષણ સામે આવ્યું તેમાં તેઓએ લોકોને ભડકાવવાનું શરૂ કર્યું જૂનાગઢમાં એકત્રીસ જાન્યુઆરીના જે રીતના નરસિંહ મહેતા સ્કૂલની અંદર મૌલાના દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું ને ભાષણ આપનાર જે છે કે પોલીસ દ્વારા ધરપકડ કરી અને જુનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે જે રીતના દ્રશ્યોની અંદર જુઓ કે મુફ્તી સલમાન અઝારીની ધરપકડ છે તે કરવામાં આવી છે હાલ પોલીસની ટીમ છે કે જે પહોંચી છે અને હાલ જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે કે ત્યાં

જુનાગઢ પોલીસ દ્વારા તેમની કબજો છે તે લેવામાં આવ્યો છે મુંબઈ થી તેમની ધરપકડ છે તે ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે હાલ પોલીસની ટીમ છે કે જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે કે ત્યાં અત્યારે તેના જ છે તે રાખવામાં આવ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે મોલાના મુફ્તી સલમાન અઝરી છે કે તેમને ધરપકડ છે તે કરી અને જૂનાગઢ ખાતે લાવવામાં આવી છે મોલાના દ્વારા ભડકાઉ ભાષણ છે તે કરવામાં આવ્યું હતું ને ભડકાઉ ભાષણના કેસની અંદર કુલ ત્રણ શખ્સો સામે એફઆઈઆર છે તે નોંધવામાં આવી હતી જૂનાગઢ ખાતે મોલાના મુફ્તી સલમાન અઝરીની ધરપકડ કરી અને લાવવામાં આવ્યો છે આવતીકાલે અગિયાર વાગ્યા આસપાસ પોલીસ રિમાન્ડ ની માંગણી છે તે કરવામાં આવશે જે રીતના સોશિયલ મીડિયા ની અંદર તેનો વિડીયો છે તે વાયરલ થયો હતો અને આ વિડીયો આધારે જ પોલીસ દ્વારા ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો ભડકાઉ ભાષણ કરી અને શાંતિ અને સુલેહ છે કે તેમને ભંગ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે સાથે જ જે રીતના તેમને મંજૂરી લેવામાં આવી હતી મંજૂરીની અંદર પણ ક્યાંક જે વ્યસન મુક્તિના નામથી આ મંજૂરી છે છે તે તે લેવામાં આવી હતી આપ સીધા જ જોઈ શકો છો કે મોલાના મુફ્તી સલમાન અઝરી છે કે તેમની ધરપકડ છે તે સત્તાવાર રીતે જુનાગઢ પોલીસ છે કે તેમના દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે અને જે રીતના આપ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે નિડર રીતે તેઓ ચાલીને જૂનાગઢ ખાતે પહોંચી રહ્યા છે જે રીતના મુંબઈની અંદર પણ જ્યારે તેમની ધરપકડ કરવા માટે ગુજરાત એટીએસ પહોંચી હતી ત્યારે લોકો છે તે એકત્ર થઈ ગયા હતા અને અત્યારે પોલીસ છે કે તેમના દ્વારા જુનાગઢ પરેડ ગ્રાઉન્ડ છે કે ત્યાં તેમને લઈ આવવામાં આવ્યા છે અને મોલાના છે કે તેમની કાયદેસરની રીતે ધરપકડની પ્રક્રિયા છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે રીતના મોલાના છે તેને એક પણ જાતનો અફસોસ ન હોય તે પ્રકારે મોલાના બે ખોફ રીતે ચાલીને અત્યારે પસાર છે તે થઈ રહ્યા છે ખાસ કરીને મોલાના છે કે તેમના દ્વારા જે રીતના ભડકાવ ભાષણ કરવામાં આવ્યું હતું જુનાગઢ ના નરસિંહ મહેતા સ્કૂલના ગ્રાઉન્ડની અંદર તેમને આ એક સભા છે તે સંબોધી હતી અને સભાની અંદર ભડકાઉ ભાષણ કરી ઉશ્કેરણીજનક ભાષણ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તેમની અટકાયત છે તે કરવામાં આવી છે ને પોલીસ દ્વારા તેમની પૂછપરછ છે તે શરૂ કરવામાં આવશે જે રીતના મોલાનાની ધરપકડ છે કે જે જૂનાગઢ પોલીસ છે કે તેમના દ્વારા કરી દેવામાં આવી છે અને જૂનાગઢ ખાતે તેમને લાવવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે જે રીતના જે મોલાના છે કે તેમની ધરપકડ કરવાની પ્રક્રિયા છે તે કરી દેવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પૂછપરછ છે તે શરૂ કરવામાં આવશે જે રીતના સોશિયલ મીડિયા પર તેઓ ભડકાઉ ભાષણ કરતા હોય છે ત્યારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે કે તેમની પણ તપાસ છે તે કરવામાં આવશે સાથે જૂનાગઢની અંદર જે સભા સંબોધવામાં આવી હતી તે સભાની અંદર પણ તેમના દ્વારા જે ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું તેની પાછળ શું કારણ હતું તે સહિતના મુદ્દે જુનાગઢ પોલીસ છે તે તપાસ કરશે આવતીકાલે કોર્ટમાં તેમને રજૂ કરીને વધુ પોલીસ રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવશે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા જુનાગઢ આયોજન થયું છે ને જે ભડકાઉ ભાષણમાં જે કલમો મુજબ ગુનો બને છે એ પ્રકારે અને જે આયોજકો છે કે જેમણે અને જે એની મંજૂરી લીધી છે પરમિશન જેમણે એ લોકો વચ્ચે કેવા કેવા પ્રકારે આયોજન થયું છે કેવા હેતુથી આયોજન થયું છે અને અહીંયા એમને બોલાવવાનું શું એમનું પ્રયોજન હતું આ પ્રકારે વિગતવારની તપાસ હાલ ચાલુ છે